નમસ્તે બાળ મિત્રો, નિલકલ વિદ્યાલયમાં આપનું ઓનલાઈન શિક્ષણમાં હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન પાઠ 9ના 2 લેક્ચર પૂર્ણ કર્યા. આજે આપણે ત્રીજો લેક્ચર ભણવાનું છે, જેમાં આવશે સજીવોની લાક્ષણિકતા. આપણે વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી અને ઘણી વનસ્પતિ તથા પ્રાણીઓની ચર્ચા કરી. ઘણા વનસ્પતિ આપણે જોયા અને પર્વતીય વિસ્તારમાં, જલીય વિસ્તારમાં કેવા કેવા પ્રાણીઓ અને કેવી કેવી વનસ્પતિઓ છે એના વિશે જોયું. હવે આવે છે પ્રવૃત્તિ 1માં. આપણે વિવિધ વિસ્તારોમાં જોવા મળતી વસ્તુ એમાં જોઈએ તો વનસ્પતિ અને પ્રાણીઓની યાદી કરી. થોડી વાર અટકીને આ યાદીમાં રહેલા ઉદાહરણો, કેટલાક સજીવ છે કે કેટલાક નિર્જીવ, એના વિશે જોવાનું છે. ચાલો જંગલમાંથી મળી આવતા ઉદાહરણોની વાત કરીએ. વૃક્ષો, વેલાઓ, નાના મોટા પ્રાણીઓ, પક્ષીઓ, સાપ, જીવ જંતુ, ખડકો, માટી, પાણી, હવા, સૂકા પાંદડા, જંતુઓ, ખડકો, આ બધું. પછી કેટલા પ્રાણીઓના મળમૂત્ર, મૃત પ્રાણીઓ, બિલાડીના ટોપ, શેવાળ, આ બધું જંગલમાંથી એકઠું કરી અને આપણે જોવાનું છે કે શું શું કેમાં કે એમની ખાસિયત છે અથવા તો કેટલાક એમાંથી સજીવ છે. હાલમાં તમારી આસપાસ દેખાતી વસ્તુઓમાં કેટલી સજીવ છે અને કેટલી નિર્જીવ છે તે જૂથમાં હોય છે. સજીવ એ તો આપણને ખબર જ છે કે જે હલનચલન કરી શકે છે, શ્વાસ લઈ શકે છે, નાનામાંથી મોટું થઈ શકે છે, એક જગ્યાથી બીજી જગ્યાએ જઈ શકે છે, આ બધાનો આપણે સમાવેશ એમાં કરી શકીશું સજીવ. જ્યારે નિર્જીવ એનાથી ઉલટું, કે નથી શ્વાસ લઈ શકતું, નથી એક જગ્યાથી બીજી જગ્યાએ જઈ શકતું, નાનામાંથી મોટું થતું નથી, આ બધાનો આપણે આવા લક્ષણો ધરાવે એને આપણે કહી શકશું નિર્જીવ. હાલમાં તમારી આસપાસ ઘણી બધી વસ્તુઓ આપણે બધી ભેગી કરી. હવે એમાંથી જોવાનું છે કે કેટલીક સજીવ છે અને કેટલીક નિર્જીવ. તો સજીવને એક બાજુ એક જૂથમાં રાખશું અને નિર્જીવને બીજા જૂથમાં. કેટલાક કિસ્સાઓમાં આપણા માટે તે જાણવું સરળ છે, જેમ કે આપણા ઘરમાં રહેલી ખુરશી ટેબલ જેવી વસ્તુઓ જીવંત નથી. હવે ખુરશી ટેબલ જોઈએ છે કે એ જીવંત નથી, એના પર તમે ગમે તે મારશો તો પણ એને કોઈ અસર થતી નથી. ત્યાર પછી નથી નાનામાંથી મોટી થવાની, નથી શ્વાસ લેતું, એટલે એને આપણે શેમાં ઉપયોગ કરશું? નિર્જીવ વસ્તુમાં. એડવર્ડ લીવર દ્વારા લખાયેલી કવિતા તદ્દન મૂર્ખતાને પેલી વાંચી રહી હતી. જો પેલી એક આ વૈજ્ઞાનિક એક સરસ મજાની નિર્જીવ માટેની એવી કાવ્ય લખેલી છે, એનું છે. જો ટેબલ ખુરશીને કીધી એક વાત કે આની તને કોઈ થોડી છે જાણ, ગરમી તાપ કેરો છે બસ સંતાપ, ને પગના ચીરાની તો શું કરો વાત, થયું થોડી જો આપણે બે મારીએ લટ્ટા, તો નાની મોટી કંઈક વાતો બે થાય, ખુલ્લી હવાને મળે મૂંઘી સોગાત, એમ ટેબલે માંડી વાત ખુરશી સંગાત. ખુરશીએ અકળાઈને વાળ્યો જવાબ, આપણા જેવાથી તો કેમે ચલાય, મૂરખ જેવું તું આમ સાને અકળાય, જાણે છે ડગલું નહીં એકે મંડાય. આપણે બે કેવા છે, ગમે એટલું મારે, ગમે એટલા બેસે, તોય કાંઈ આપણે કહી શકવાના નથી. નિશાસો નાખી પછી ટેબલ ચિલ્લાય, કોશિશ કરવાનું શું તારું છે જાય, સરખા છે પાયા આપણા બેયની પાસે, શું કામ બે બે પગથી ચલાય. બેય પાસે ઘણું જો બધું વજન ઊંચકવાની બધી કેપેસિટી છે, પણ બેય પાસે એવી શક્તિ નથી કે આપણે આપણી પોતાની જાતે અથવા તો પોતાની મેળે આપણે એક જગ્યાથી બીજી જગ્યાએ જઈ શકીએ. પેલી અને બુજોને કવિતા ખૂબ જ હાસ્યાસ્પદ લાગી અને હસવું આવતું હતું, કારણ કે તેઓ જાણે છે કે ખુરશી અને ટેબલ એ બંને કાંઈ જીવંત છે નહીં. એ બે વાત કરી શકતા નથી, નથી ચાલી શકતા, નથી દોડી શકતા, કે કોઈ સામાન્ય રીતે આપણે સામનો કરતા હોય તેવી મુશ્કેલીનો સામનો પણ કરે. એને તો તમે ટેબલ ખુરશી ઉપર જોઈએ કે આપણે ગમે એટલો વજન મૂકી તો એ કહેવાના છે કે તમે મારી ઉપર આટલો વજન ના મૂકો, પણ કેમ કે એ નિર્જીવ વસ્તુ છે, નથી બોલી શકતા, નથી કહી શકતા. જ્યારે આપણા ઉપર આપણે જેટલું વજન ઉંચકી શકીએ એટલું મૂકીએ એટલે બરાબર, એથી ડબલ મૂકીએ તો આપણે તરત જ કહી શકશું કે મારાથી એ ઉંચકાતું નથી. આપણે જાણીએ છીએ
કે ખુરશી ટેબલ પથ્થર કે સિક્કો સજીવ નથી. તે જ રીતે આપણે એ પણ જાણીએ છીએ કે આપણે તથા દુનિયાના તમામ લોકો સજીવ છીએ. આપણી આસપાસ એકદમ સજીવ હોય તેવા કૂતરા, બિલાડી, વાનરો, ખિસકોલી, જીવજંતુ, બીજા કેટલાય પ્રાણી આપણે જોઈ શકીએ છીએ. કોઈ વસ્તુ સજીવ છે તે આપણે કઈ રીતે જાણી શકીએ? ઘણીવાર એ નક્કી કરવું અઘરું હોય છે. આપણે એવું કહેવામાં આવે કે વનસ્પતિ સજીવ છે, પરંતુ તેઓ કૂતરા કે કબૂતરની માફક હલનચલન કરી શકતા નથી. જો ખાસિયત કેવી આવી કે કૂતરા બિલાડા છે જે પણ પ્રાણીઓ, એ બધા તમે જુઓ કે નાનામાંથી મોટું થાય છે, પછી અવાજ પણ કાઢી શકે, પોતાની મેળે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે. જ્યારે વનસ્પતિ જુઓ કે એ સજીવ છે, નાનામાંથી મોટું થાય, શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરે, પણ એ પોતાની મેળે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતો નથી. પરંતુ તેઓ કૂતરા કે કબૂતરની માફક હલનચલન કરતા દેખાતા નથી. જો પોતે નથી હલનચલન થતા, પણ જ્યારે પવન આવશે એટલે પવનની મદદથી પોતાની ડાળીઓ અને પાંદડાઓ હલતા જોઈ શકીએ છીએ. આપણે જોઈએ છીએ, જ્યારે બીજી બાજુ જુઓ, કોઈ ગાડી કે બસ હલનચલન કરે છે, પણ એ શું છે? નિર્જીવ. કેમ? બીજા દ્વારા ચાલે હોય છે, એનામાં તમે પેટ્રોલ નાખશો તો ચાલશે. જો પેટ્રોલ કે ડીઝલ કે કંઈ પણ વસ્તુ નહીં નાખો તો પોતાની મેળે છે એ ચાલી શકવાના નથી. કોઈ ગાડી કે બસ હલનચલન કરે છે, પણ આપણે તેને નિર્જીવ જ કહીએ છીએ. સમયની સાથે વનસ્પતિ અને પ્રાણીઓના કદમાં વધારો થાય છે. જો સજીવ વનસ્પતિ પણ તમે એક નાનું બીજ રોકો તો ધીમે ધીમે થઈને શું કરે છે? મોટું વૃક્ષ થઈ જાય છે. એવી જ રીતના માણસમાં પણ જો બાળક જ્યારે માના ગર્ભમાં હોય છે, પછી ધીમે ધીમે અમુક એના 9 મહિના હોય છે એટલે પછી ધીમે ધીમે એનો જન્મ થાય, પછી ધીમે ધીમે 1 મહિના 2 મહિના એમ કરતાં કરતાં તો એ વૃદ્ધ સુધી એટલે પહોંચી શકે છે. પણ આપણે જોઈએ છીએ કે આકાશમાં રહેલા વાદળનું કદ પણ વધતું હોય છે એવું જણાય છે. શું એનો મતલબ એ થયો કે વાદળા સજીવ છે? શું સજીવો કોઈ સામાન્ય લક્ષણો ધરાવે છે કે નિર્જીવથી અલગ બનાવે છે? તમે પોતે સજીવ હોવાનું એક અદ્ભુત ઉદાહરણ છો. તમારામાં એવું કયું લક્ષણ છે કે જે તમને નિર્જીવથી જુદા તારવે છે? તમારી નોંધપોથીમાં આવા કેટલાક લક્ષણોની યાદી બનાવો. તમારી યાદી જુઓ અને વનસ્પતિ અને પ્રાણીઓમાં પણ જોવા મળતા લક્ષણો વિશે તમે જુઓ. આમાંના કેટલાક લક્ષણો કદાચ બધા જ સજીવોમાં સામાન્ય રીતે જોવા મળે છે. હવે જો શું બધા જ સજીવોને ખોરાકની જરૂર પડે છે? પ્રકરણ 1 અને 2માં આપણે શીખ્યા કે બધા જ સજીવો ખોરાકની જરૂરિયાત હોય છે અને તે આપણા માટે અને પ્રાણીઓ માટે કેટલું જરૂરી હોય છે. કોઈ પણ સજીવને જીવન ટકાવી રાખવા માટે હવા, પાણી, ખોરાક છે એના માટે અગત્યનો ભાગ ભજવે છે. આપણે એ પણ શીખ્યા કે વનસ્પતિ પોતાનો ખોરાક પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા શું કરે છે? પોતે જાતે બનાવી લે છે. પ્રાણીઓ પોતાના ખોરાક માટે કાં તો વનસ્પતિ અને પ્રાણીઓ ઉપર નિર્ભર હોય છે. આપણે પણ મનુષ્ય, આપણે કોના ઉપર? તો કે વનસ્પતિ અને પ્રાણીઓ ઉપર નિર્ભર રહીએ છીએ. ખોરાક દ્વારા સજીવોને પણ વિકાસ થવા માટેની ઊર્જા મળે છે. સજીવોને આ ઊર્જાની જરૂરિયાત તેમની અંદર ચાલતી જૈવિક ક્રિયાઓ માટે. જો આપણે જૈવિક ક્રિયાઓ કહીએ કે હાલ બધી ક્રિયા જોઈએ, હાલ આપણે જોઈએ તો કઈ કઈ? ચાલવું, બેસવું, બધી ક્રિયા, શ્વસન કરવું. ત્યાર પછી તમે જુઓ તો ગમે આપણે જો ખોરાક નહીં લઈ શકી તો એક ક્રિયા કરી શકશું? નહીં કરી શકી. તો આપણે ખોરાક લઈ તો આપણને શક્તિ મળે, શક્તિથી આપણે બધી ક્રિયાઓ છે ચાલતી જોવા મળે. ત્યાર પછી આવે છે, શું બધા જ સજીવો વિકાસ દર્શાવે છે? શું 4 વર્ષ પહેલાં તમારી પાસે જે કપડાં હતા તે તમને હજુ પણ ફિટિંગમાં આવે છે? ઘણીવાર આપણે જોઈએ છે કે જેમ જેમ આપણો ઉંમરનો ગાળો વધતો જાય છે તેમ તેમ આપણા શરીરમાં જુદા જુદા ફેરફારો જોવા મળે છે. તમને હવે તો થતા નથી, ખરું ને? આટલા વર્ષમાં તમે જોયું કે વધુ ઊંચા થઈ ગયા છો. તમે ભલે બે અનુભવ ન હો, અનુભવતા ન હો, પણ તમારા વિકાસ દરેક સમયે થતો જ હોય. જો શરૂઆતમાં તમે બાલ્યાવસ્થામાં હો ત્યારે, ત્યારથી થોડાક મોટા થાવ ત્યારે,
કિશોરાવસ્થા માં આવો ત્યારે તરુણાવસ્થા આ બધી પછી ચાલે જેમ 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 મોટા થાય એમ બધી આપણી અવસ્થાઓ આવતી જાય એમ એમ આપણા શરીરમાં જુદા જુદા ફેરફારો જોવા મળે છે. પ્રાણીઓના બચ્ચા પણ પુખ્ત બને છે. તમે કૂતરાના ગલુડિયાને પુખ્ત થતા જોયા હશે. ઈંડામાંથી નીકળેલું પીલું એટલે મરઘીનું બચ્ચું પણ વિકાસ પામીને મરઘી કે કૂકડો બને છે. હવે તમે જુઓ કે તમને દેખાય છે, શરૂઆતમાં જુઓ કે પહેલાં બાળક કેવું હતું, પછી તમે જુઓ પહેલાં શરૂઆતમાં ઊંઘે છે, પછી બેસતા શીખે, હાલતા શીખે, ધીમે ધીમે મોટું થાય છે, પછી યુવાન બને છે, છેલ્લે પુખ્તાવસ્થામાં આવે છે, પછી છેલ્લે વૃદ્ધાવસ્થા. આ છે પ્રક્રિયા, આપણો તબક્કો છે. એમ જે મનુષ્યમાં થાય છે એવી જ રીતના આપણે જોઈએ કે પ્રાણીઓમાં, વનસ્પતિઓ, બધામાં, સજીવોમાં તમે જુઓ તો એના ઉંમરનો એનો ગાળો છે એ ચાલતો રહે છે. વનસ્પતિનો પણ વિકાસ થાય છે. તમારી આજુબાજુ જુઓ અને ચોક્કસ પ્રકારની વનસ્પતિનું અવલોકન કરો. કેટલાક ખૂબ નાની અને બાળછોડ જેવી હોય છે, જ્યારે કેટલીક વિકસિત છે. તેઓ દરેક વિકાસના વિવિધ તબક્કામાં હોઈ શકે છે. એ વનસ્પતિને થોડા દિવસ અઠવાડિયા બાદ જુઓ, તમે નોંધશો કે તેમાંથી કેટલાક કદમાં વધી છે અને કેટલાક. દરેક સજીવમાં વિકાસ એક સામાન્ય બાબત છે. કોઈ ને કોઈ સજીવ છે તો એનો વિકાસ છે એ શક્ય છે, તો હોય છે. શું તમે વિચારો છો કે નિર્જીવ વસ્તુઓનો વિકાસ થતો નથી? તો નિર્જીવ વસ્તુ છે તો એ શ્વાસ નથી લેતું, તો એનો વિકાસ થતો નથી. શું દરેક સજીવ શ્વસન કરે છે? શું આપણે શ્વાસ લીધા વગર જીવી શકીએ? જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે બહારની હવા શરીરની અંદર દાખલ થાય છે. જ્યારે આપણે શ્વાસ બહાર કાઢીએ છીએ ત્યારે આપણા શરીરની અંદર હવા બહાર નીકળે છે. જો આપણે ઓક્સિજન લઈએ છીએ, બરાબર, નાક દ્વારા ઓક્સિજન લઈએ છીએ એટલે ઓટો મેળવી છીએ, અને ઉચ્છ્વાસ દરમિયાન આપણે CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ. શ્વસનમાં આપણે શ્વાસમાં લીધેલા હવામાંના થોડાક ઓક્સિજનનો ઉપયોગ આપણું શરીર કરે છે. આ પ્રક્રિયામાં ઉત્પન્ન થયેલો કાર્બન ડાયોક્સાઇડ આપણે બહાર કાઢીએ છીએ. વધારાની આપણે ઉચ્છ્વાસ દરમિયાન ઉધરસ મારફતે આપણે બહાર કાઢીએ છીએ. ગાય, ભેંસ, કૂતરા કે બિલાડીમાં થતી શ્વસનની પ્રક્રિયામાં મનુષ્યોમાં થતી પ્રક્રિયા જેવી જ હોય છે. ઘણીવાર આપણે જોઈએ છીએ કે ગાય બેઠી બેઠી પોતાનું મોઢું ચલાવતી જોઈએ, પહેલાં વાગોળતી હોય, આપણે એવું કહીએ છીએ, તો એ ખાય પી એકવાર ખોરાક લઈ લે, પણ ધીમે ધીમે એનો ખોરાક અંદરથી બહાર આવી ધીમે ધીમે શું કરે છે, આરામની સ્થિતિમાં કે અથવા તો પછી નિરાતની પળોમાં એ પોતે ચાવતી હોય છે. આવા પ્રાણીઓ આરામ કરતા હોય છે ત્યારે તેમાંથી કોઈ એકનું અવલોકન કરો અને તેમના પેટના હલનચલનને નોંધો. આપણે પણ જુઓ, મનુષ્ય પણ જ્યારે આપણે સૂતા હોઈએ છીએ ત્યારે આપણું પેટ આમ ઊંચું નીચું કન્ટિન્યુ થતું હોય. ત્યાર પછી તમે જુઓ કે આપણા ગળા આગળનો ભાગ છે, ત્યાં પણ આપણે જોઈ શકીએ છીએ કે આપણી નસો છે એ ફૂલતી એ ધબકતી જોવા મળે છે આગળ પાછળ. આ ધીમું હલનચલન દર્શાવે છે કે તેઓ શ્વાસ લઈ રહ્યા છે. દરેક સજીવ માટે શ્વસન જરૂરી છે. કોઈ પણ શરીરના આપણે જોઈએ કે દરેક સજીવના શ્વસન જરૂરી છે, તો શરીરે લીધેલા ખોરાકમાંથી અંતે શ્વસનના લીધે જ એને શક્તિ મળે છે. વાયુઓની આપલેની આ પ્રક્રિયા જે શ્વસનનો એક ભાગ છે તેની પદ્ધતિ કેટલાક પ્રાણીઓ જુદી હોઈ શકે છે. ઉદાહરણ તરીકે અળસિયા તેમની ચામડી દ્વારા શ્વસન કરે છે, માછલી ચૂઈ દ્વારા શ્વસન કરે છે. આ બધા પ્રાણીઓમાં અલગ અલગ આપણે જોઈ શકીએ છીએ. શું વનસ્પતિઓ પણ શ્વસન કરે છે? વનસ્પતિમાં પણ સામાન્ય રીતે વાત વિનિમય થાય છે. પણ દ્વારા તે સૂક્ષ્મ છિદ્રો દ્વારા શું કરે છે, નાના નાના કણો પાંદડા મરેલા એના દ્વારા હવા અંદર ખેંચે છે અને ઓક્સિજન શું કરે છે, લઈ લે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ. આપણે શીખ્યા કે સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિ હવામાનનો કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી ખોરાક બનાવે છે. જો વનસ્પતિ શું કરે છે, કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી અને પોતે ખોરાક બનાવે છે અને ઓક્સિજન આપણને આપે છે. વનસ્પતિ ખોરાક ફક્ત દિવસના દરમિયાન જ બનાવે છે, જ્યારે તેમનામાં દિવસ રાત શ્વસનની પ્રક્રિયા થાય છે. વનસ્પતિ દ્વારા ખોરાક બનાવવાની પ્રક્રિયા
દરમિયાન મુક્ત થતો ઓક્સિજન પ્રમાણમાં શ્વસન ક્રિયા વપરાતા ઓક્સિજન વધુ હોય છે. હવે આવે છે, શું દરેક સજીવ ઉત્તેજનાને પ્રતિચાર આપે છે? શું કરવાનું? હવે આપણે જોઈએ કે દરેક સજીવ ઉત્તેજનાને પ્રતિચાર આપે, તો આના વિશે આપણે આવતા લેક્ચરમાં ભણીશું. હવે આવે છે આજનું હોમવર્ક. તો સ્વાધ્યાયમાં જુઓ, પ્રશ્ન નંબર આપણે 1, 2, 3 આપેલા, બરાબર. હવે આવશે કે સજીવ અને નિર્જીવ, પ્રશ્ન નંબર 4, પ્રશ્ન નંબર 5 અને પ્રશ્ન નંબર 6, ત્યાર પછી પ્રશ્ન નંબર 7. આ ચારેય પ્રશ્નોના તમારે તમારી નોટબુકમાં જવાબ લખવાના છે. થેન્ક યુ.